ચલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે આજે આપણે શું ભણવાનું છે? અંગ્રેજી વિષયમાં. અંગ્રેજી વિષયમાં આપણે શું ભણવાનું? ઈ ફોર એલિફન્ટ અને એ ફોર ફિશ, બરાબર, એ આપણે ભણવાનું છે. તો હવે આપણે પહેલાં તમને હું સાધે પોથીમાં બતાવી દઉં. આપણે ઓગસ્ટ મહિનાની સ્વા પોથીમાં આપણે અંગ્રેજી વિષયમાં ભણવાનું છે. અંગ્રેજી વિષયમાં પાના નંબર 38 ઉપર ક્લાસ વર્ક અને 39 ઉપર હોમવર્ક આપેલું છે. જુઓ, આ આપણો ક્લાસ વર્ક છે, બરાબર, 38 ઉપર. તો આપણે પહેલાં હું તમને સમજાવી દઉં, બરાબર. તો ક્લાસ વર્ક છે આપણો આ 38 ઉપર, સોરી, પાના નંબર 36 ઉપર, 37 ઉપર, 38 અને 39 આપણે ભણવાના છે, બરાબર. તો આપણે પહેલાં ઈ ભણવાનો છે. તો ઈ પાના નંબર 36 ઉપર આપેલો છે. આપણે પાના નંબર 36 ઉપર ઈ આપેલો છે. તો આપણે પહેલાં શું શીખી ગયા? એ બી સી ડી ઈ. આજે આપણે શું ભણશું? ઈ. અંગ્રેજીમાં આપણે ઈ ફોર એલિફન્ટ આપણે લખવાનું છે અને બોલવાનું છે અને લખવાનું છે, બરાબર. પહેલાં હું તમને સાધ્ય પોથીમાં સમજાવી દઉં. તો સાધ્ય પોથીમાં પાના નંબર 36 ઉપર ઈ આપેલો છે. તો આપણે ઈ ફોર એલિફન્ટ, તો આપણે ઈ આપેલો છે તો કેટલી વાર ઘૂંટવાનો? 10 વખત. 10 વખત ઈ ઘૂંટી નાખવાનો. ઈ ઘૂંટો અને બોલો અને લખો. તો આપણે ઈ કેટલી વાર ઘૂંટવાનો? 10 વખત ઘૂંટી નાખવાનો. પછી અહીંયા એ ઈના આપણે ટપકા આપેલા છે તે આપણે એને જોઈન્ટ કરવાના, બરાબર. ઈ ફોર એલિફન્ટ, તો આપણે બધા ટપકા જોડી દેવાના, બોલતું જવાનું અને લખતું જવાનું. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એવી રીતે બોલતા જજો અને ટપકાથી ટપકું જોઈન્ટ કરશો એટલે ઈ થઈ જશે. પછી અહીંયા ખાના ખાલી આપેલા છે, જુઓ, તો એમાં પણ આપણે ઈ લખવાનો છે. તો બોલતું જવાનું અને લખતા જવાનું, બોલતું જવાનું અને લખતા જવાનું. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એવી રીતે બોલજો અને લખજો. પછી અહીંયા આલ્ફાબેટ ઈ ફરતે ગોળ રાઉન્ડ કરો. તો ઈ આપેલો છે તો એના ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનો છે. તો ઈ ક્યાં આપેલો છે? તો અહીંયા આપેલો છે, તો એની ઉપર તો ગોળ રાઉન્ડ છે જ, બરાબર. તો અહીંયા ક્યાં ઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે. ઈ અહીંયા પણ આપેલો છે અને અહીંયા પણ આપેલો છે. તો બંને ઈ ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનો, બરાબર. પછી અહીંયા ગોતવાનો. અહીંયા ઈ ક્યાં આપેલો છે? તો જોવાનું. તો આ તો ઓ છે, તો આ એન છે. પછી ઈ અહીંયા આપેલો છે, તો અહીંયા તમારે ગોળ રાઉન્ડ કરવાનું. આના ઉપર કરાય નહીં, એના ઉપર કરીએ તો ખોટું પડે. તો તમારે જ્યાં ઈ ફોર એલિફન્ટ આપેલો હોય ત્યાં જ તમારે રાઉન્ડ કરવાનો. બીજો ઈ ક્યાં આપેલો છે? તો અહીંયા આપેલો છે. અહીંયા પણ તમારે ગોળ રાઉન્ડ કરવાનું, અહીંયા ક્યાંય કરવાનું નહીં, બરાબર. તો આપણો આ ક્લાસ વર્ક છે. હવે હું તમને હોમવર્ક બતાવું છું. જુઓ, આ તમારું હોમવર્ક છે. તો હોમવર્કમાં ઈ ફોર ઈયર, ઈયર એટલે કાન, બરાબર. તો તમારે આ ઈ છે, આ ઈમાં તમારે રંગ પૂરવાનો, તમને ગમે તે રંગ પૂરવાનો. અને પછી અહીંયા ટપકા આપેલા છે એ જોઈન્ટ કરવાના, બોલતું જવાનું અને લખતું જવાનું. ઈ ફોર ઈયર, અહીંયા ઈયર આપેલો છે તો ઈ ફોર ઈયર, બોલતું જવાનું અને લખતા જવાનું. આ બધા ખાના તમારે પછી જાતે પૂરા કરવાના. પછી અહીંયા પણ એવી રીતે આપેલું છે, ઈ ફરતે રાઉન્ડ કરો. તો તમારે જ્યાં ઈ આપ્યો હોય ત્યાં તમારે રાઉન્ડ કરી દેવાનું. આ તમારું હોમવર્ક છે, બરાબર. તો હોમવર્ક પાના નંબર 37 ઉપર આપેલું છે અને 36 ઉપર ક્લાસવર્ક આપેલો છે. પાના નંબર 36 ઉપર ક્લાસવર્ક અને 37 ઉપર હોમવર્ક. ઈ અને એફ આપણે બંને શીખવાના છે. તો હવે આપણે પાછળના પેજ ઉપર, 38 નંબરના પેજ ઉપર એફ આપેલો છે. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. તો આપણે આ એફ છે તે કેટલી વાર ઘૂંટવાનો? 10 વખત. આ એફ આપેલો છે તે તમારે 10 વખત ઘૂંટી નાખવાનો, બરાબર.
A for fish. તો તમારે અહીંયા બોલતું જવાનું અને ઘૂટતા જવાનું, બરાબર ને? તમે બોલશો અને ઘૂટશો ને. હા, તો આપણો આ ક્લાસ વર્ક છે. તો તેમાં તમારે એપ ઉપર પહેલાં ઘૂંટી દેવાનું, પછી અહીંયા ખાના ખાલી આપેલા છે ત્યાં તમારે એપ બોલતું જવાનું અને લખતા જવાનું. અહીંયા બોલશો અને લખશો તો તમને જલ્દી આવડી જશે. પછી અહીંયા આલ્ફાબેટ એ ફરતે ગોળ રાઉન્ડ કરો. તો જ્યાં તમારે એફ આપેલો હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું. અહીંયા એફ આપેલો છે, અહીંયા પણ તમારે રાઉન્ડ કરવાનું. અહીંયા પણ એફ આપેલો છે, ત્યાં પણ તમારે રાઉન્ડ કરવાનું. અહીંયા ક્યાં એફ આપેલો છે? તો બે બંને આપેલા છે, એફ આપેલા છે ને બંને, તો બંને જગ્યાએ તમારે રાઉન્ડ કરી દેવાનું. બરાબર, હું તમને હમણાં બોર્ડમાં બતાવીશ. બરાબર, એ રીતે તમારે કરવાનું. તો આપણો આ ક્લાસ વર્ક હતો, અને હોમવર્ક પણ જોઈ લઈએ. તો પાના નંબર 39 ઉપર હોમવર્ક આપેલું છે. હોમવર્કમાં એફ ફોર ફેન, આપણે અહીંયા ફેન બોલશું, અહીંયા ફિશ બોલશું. તો અહીંયા ફેન આપેલો છે એફ, તો એફમાં તમારે પહેલાં રંગ પૂરી દેવાનો. બરાબર, પછી તમારે અહીંયા ટપકા આપેલા છે તે તમારે જોઈન્ટ કરવાના અને એફ લખવાનું, બોલતું જવાનું અને લખતા જવાનું. એફ ફોર ફેન, એફ ફોર ફેન, એવી રીતે તમારે બોલતું જવાનું અને લખતા જવાનું. આ તમારું હોમવર્ક છે. પછી અહીંયા ખાના ખાલી આપેલા છે ત્યાં તમારે એફ લખી દેવાનું, અને અહીંયા આલ્ફાબેટ એફ ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. તો એફ આપેલો હોય ત્યાં તમારે રાઉન્ડ કરી દેવાનું. બરાબર, જ્યાં એફ આપેલો હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું. તો અહીંયા એફ આપેલો છે, એક એફ અહીંયા આપેલો છે, અહીંયા એફ આપેલો છે, અને અહીંયા આપેલો છે, તેના પરથી તમારે રાઉન્ડ કરવાનું. બરાબર ને બાળકો? તો આ ચારેય પેજના ફોટા પાડી બધું લખી, ચારે ચાર પેજ, અને લખીને મને ફોટા પાડીને બતાવવાના. બરાબર, હા, લખશો ને બધા સરસ, સારા અક્ષરે લખવાનું. બરાબર ને? સારા અક્ષરે લખતું જવાનું અને બોલતું જવાનું. મમ્મી પપ્પા હોય, જે ફ્રી હોય એમની જોડે તમારે બેસી જવાનું, બેસવાનું અને લખવાનું અને બોલતું જવાનું. બરાબર, તો હવે હું તમને બોર્ડમાં ભણાવું છું. જુઓ, આ બાજુ ધ્યાન આપો. આપણે અંગ્રેજી વિષયમાં પાના નંબર 36 ઉપર ઈ આપેલો છે. તો પહેલાં આપણે ઈ ઘૂંટવાનું છે. શું ઈ ઘૂંટવાનું છે? આ કેટલી વાર ઘૂંટવાનું ઈ? તો 10 વખત પહેલાં ઘૂંટી દેવાનું. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એવી રીતે તમારે 10 વાર ઘૂંટવાનો. બરાબર ને? બોલતા જજો અને ઘૂંટતા જજો. તો અહીંયા પણ આપણે એવી રીતે ટપકા આપેલા હોય તે તમારે જોઈન્ટ કરવાના, બોલતું જવાનું અને લખતા જવાનું. બરાબર, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એવી રીતે બોલતા જવાનું અને લખતા જવાનું. ઈ ફોર એલિફન્ટ, પહેલાં આવી લીટી કરી દેવાની, પછી આમ આવી રીતે કરી દેવાનું. બરાબર, ઈ ફોર એલિફન્ટ, એવી રીતે તમે બોલતા જજો અને લખતા જજો. ઈ ફોર એલિફન્ટ, એવી રીતે બોલશો તો તમને જલ્દી આવડી જશે. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, આવી રીતે બોલશો તો તમને જલ્દી આવડી જશે. બરાબર ને? હા, તો આને શું કહેવાય? ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, બોલતા જજો અને લખતા જજો. ઈ ફોર એલિફન્ટ, આપણે પહેલાં 10 વખત ઘૂંટી નાખવાનું અને પછી લખી નાખવાનું. બરાબર ને? આવડશે ને? સરસ. અને હવે આપણે આલ્ફાબેટ ઈ ફરતે ગોળ રાઉન્ડ કરો. આલ્ફાબેટ કોના ઉપર કરવાનું? ઈ ઉપર, ઈ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા ક્યાં ઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે, તો એના પરથી આપણે રાઉન્ડ કરવાનું, બીજા ઉપર કરવાનો નહીં. બીજા ઉપર કરીએ તો ખોટું પડે. પછી અહીંયા ક્યાં ઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ કરવાનું. બરાબર ને? આવી રીતે કરશો ને? સરસ. તો હવે ઈ ક્યાં આપેલો છે? તો અહીંયા આપેલો છે,
તો અહીંયા પણ આપણે ગોળ રાઉન્ડ કરવાનો બરોબર બીજો ઈ કે આપેલો છે તો અહીંયા આપેલો છે એના ફરતે ગોળ રાઉન્ડ કરવાનો બરાબર બીજા ઉપર કરાય નહીં બીજા ઉપર કરીએ તો ખોટું પડે તો કોના ઉપર રાઉન્ડ કરવાનો તો ઈ હોય એના ફરતે જ રાઉન્ડ કરવાનો કોના ફરતે ઈ ફોર એલિફન્ટ ઉપર બરાબર ને તો આપણે આ ઈ ભણ્યા હવે આપણે એફ જોઈ લઈએ તો આપણે બંને આપણે ઈ અને એફ બંને ભણવાના છે બરાબર તો હવે આને શું કહેવાય એફ તો એફ પાના નંબર 38 ઉપર આપેલો છે એ ક્લાસ વર્ક છે બરાબર આ ક્લાસ વર્ક છે આ પણ આપણો ક્લાસ વર્ક છે તો આપણે એફ પહેલાં ગૂંટી નાખવાનો કેટલી વાર ગૂંટવાનો તો 10 વખત ગૂંટી દેવાનો બરાબર કેટલી વાર ગૂંટવાનો એફ 10 વખત અને પછી આપણે અહીંયા ખાના ખાલી આપેલા છે ત્યાં તમારે એફ ગૂંટવાનો અને લખવાનો બરાબર તો આને શું કહેવાય એફ ફોર ફીસ શું કહેવાય એફ ફોર ફીસ એવું બોલતું જવાનું અને લખતા જવાનું એફ ફોર ફીસ આવી રીતે બોલતા જજો અને લખતા જજો તો તમને જલ્દી આવડશે બરાબર ને લખશો ને એફ ફોર ફીસ સરસ એફ ફોર ફીસ એફ ફોર ફીસ એફ ફોર ફીસ એફ ફોર ફીસ બરાબર આવી રીતે તમે બોલતા જજો અને લખતા જજો એફ ફોર ફીસ એફ ફોર ફીસ એફ ફોર ફીસ એફ ફોર ફીસ એવી રીતે બોલતું જવાનું અને લખતા જવાનું જો તમે બોલશો અને લખશો તો તમને જલ્દી આવડી જશે તો હવે અહીંયા આલ્ફાબેટ એ ફરતે ગોળ રાઉન્ડ કરો તો કોના ઉપર રાઉન્ડ કરવાનું એફ ઉપર તો અહીંયા એફ આપેલો છે તો એફ ઉપર રાઉન્ડ કરવાનો બીજો એફ ક્યાં આપેલો છે અહીંયા બીજો એફ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે આમાં ક્યાં એફ આપેલો છે તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ આપેલો છે તો તમારે બંને જગ્યાએ રાઉન્ડ કરવાનું બરાબર ને અહીંયા બંને જગ્યાએ તમારે એફ ઉપર રાઉન્ડ કરવાનું બીજા ઉપર કરાય નહીં બીજા ઉપર કરીએ તો ખોટું પડે શું થાય ખોટું પડે એટલે આપણે એફ ઉપર જ રાઉન્ડ કરવાનો બરાબર ને તો આપણે અહીંયા શું અને શું બોલવાનું ઈ ફોર એલિફન્ટ અને એફ ફોર ફેન બોલાય અથવા ફીસ પણ બોલાય બરાબર હા તો આપણે આગળ શું ભણી ગયા એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ એફ ફોર ફેન અથવા ફીસ પણ કહેવાય તો હવે તમને બોલતા પણ આવડશે અને લખતા પણ આવડશે બરાબર ને તો બીજા દિવસે મને ચારે પેજના ફોટા પાડી અને મોકલી દેવાના બરાબર ને આવડશે ને લખતા બધાને અરે વાહ સરસ રીતે લખવાનું સારા અક્ષરે લખવાનું મમ્મી પપ્પા કે એમ કરવાનું બરાબર મમ્મી પપ્પા કે એવી રીતે લખવાનું જાતે જાતે લીટા કરવાના નહીં સારી રીતે લખવાનું એટલે ચોપડી ગંદી થાય નહીં બરાબર ને હા તો તમે આવી રીતે લખશો ને સરસ તો પછી તમારે કોઈ પૂછે કે આજે તમારે કયો વાર છે તો શું કહેશો આજે બુધવાર છે કયો વાર બુધવાર મમ્મીને પહેલાં પૂછી લેવાનું કે આજે કયો વાર છે તો તમને મમ્મી કહેશે કે આજે બુધવાર છે બરાબર તમારે યાદ રાખવાનું તમને કોઈ બહારથી આવીને કોઈ પૂછે કે આજે કયો વાર છે તો તમે શું કહેશો કે આજે બુધવાર છે બરાબર આવી રીતે તમારે લખી દેવાનું અને ચારે પેજના ફોટા પાડી અને મને મોકલી દેવાના ચલો બાળકો નમસ્તે